જમી લીધા પછી હાથ જોડીને કહે છે બધા સંતોને કે હું આપને શું પ્રસાદીમાં આપું, આપને શું ભેટમાં આપું, શું દક્ષિણામાં આપું. અને ત્યારે એ જમાતના જે મુખ્ય હતા સીતારામ બાપુ, એ એમ કહે છે કે તેના બચ્ચે કો મુજે દે દે, એ બચ્ચા ચાહી મુજે, એ તેરે લીએ નહીં હૈ, એ જગત કે લીએ હૈ. સંતો ઓળખી પણ જતા હોય. અને ત્યારે બજરંગદાસ બાપાને એ સીતારામ બાપુને હાથો હાથ એમના બાપુજી સોંપે છે. અને પછી તો ઘણા વર્ષો સુધી એની સાથે રહે છે. અને પછી કુંભના મેળામાંથી 12 વર્ષ એનો યોગ જ્યારે પૂરો થાય, ત્યારે કુંભના મેળામાંથી, નાસિકના કુંભના મેળામાંથી એ વળતા મુંબઈ પધારે. અને ત્યાંથી એના ગુરુજી એમ કહે છે કે બજરંગદાસ અબ તું જો ભી જાના ચાહતે હો વહાં જા શકો. પછી ઘણી જગ્યાએ એના ઘણા બહુ મોટા ઇતિહાસ ફરતા ફરતા છેલ્લે જે બાપા અહીંયા બગડાણામાં પધારે. અને ટૂંકી વાત એટલી કે સાહેબ બજરંગદાસ બાપાને અત્યારે ગામડે ગામડે માણસો એટલા બધા ભાવથી, કોઈ ભલામણ વગર, કોઈ નેટવર્ક વગર, કેટલી સ્થાપનાઓ કરી છે, કેટલા બાપાના મંડળો બન્યા. તો ઘણા અમને અત્યારે પ્રશ્ન પૂછતા કે આ બગડાણાથી કહેવામાં આવે છે ના, તો આ બધાનું ગામો ગામ એના હૃદયમાં સ્થાન કેમ? ત્યારે તો તમામ સંતોને પ્રાર્થના કરી લીધો કે આ આ જે મહાપુરુષ સાહેબ, તમે કલ્પના કરો કે એણે બીજી ઝૂંપડી નહોતી બનાવી, અને જે પૈસા એની પાસે ભેગા થાય એ પોતા પૂરતી રાખીને સાહેબ બાકીના ટોટલી કલેક્ટરમાં એ જમા કરાવતા હતા. અને 72માં જ્યારે કટોકટી જાહેર થઈ, અને ત્યારે બજરંગદાસ બાપાએ પોતાના આશ્રમને વેચીને એના જે રૂપિયા આવ્યા એ તમામ રૂપિયા રાષ્ટ્રપતિ ફંડમાં કલેક્ટરમાં જઈ અને સાહેબ જમા કરાવ્યા હતા. તો જેટલી ભક્તિ પણ એનામાં હતી ને, એટલી આ સાધુની અંદર, આ સંતની અંદર લગોલગ રાષ્ટ્રતા પણ ભરેલી હતી. એટલે સંત છે એ રાષ્ટ્રવાદી પણ હોવો જોઈએ. સંત હોય, ફકીર હોય, ટૂંકમાં કોઈ પહોંચેલો મહાપુરુષ હોય, કોઈ સૂફી હોય, એ માણસમાં એકલો ધર્મ નહીં, ધર્મ હશે તો જ ધરા હશે. જે ધરામાં એ જન્મે છે અને જે ધરતીમાં રહે છે એ ધરતની પણ એને રાષ્ટ્રતા લગોલગ ભરેલી હોય. એમ બજરંગદાસ બાપાની અંદર એ પણ ખૂબ, અને બહુ એને કોઈ માણસો પગે લાગે એ બહુ ગમતું નહીં. કોઈ પગે લાગે બાપાને તો એમ લગભગ ડાઠાના જ કોઈ કથાકાર, નામ નથી મને આવડતું, ભૂલી ગયો. જ્યારે એ કથા ચાલતી હતી રામકથા, એમાં થોડાક દિવસો પછી સાંજની કથા જ્યારે વિરામ લેતી હતી ત્યારે વ્યાસપીઠ ઉપર બેઠેલા શાસ્ત્રીજી એમ કીધું કે આવતીકાલે રામ વનમાં જશે, રામ વિદાયનો પ્રસંગ આવતીકાલે આપણે આવતી કથામાં આવતીકાલે લેશું, આજની કથા અહીંયા વિરામ આપું છું, એમ કે કથા વિરામ કરી. એ માણસો વહી ગયા, શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપરથી એના ઉતારે વહી ગયા. અને બાપા આમ તો ગુણી ઉપાસીને બેઠા કલતા, એટલે બાપા બેઠા ને આંખમાંથી આમ હાથનો ટેકો ધરતી ઉપર આમ દીધેલો. અને બાપા બેઠા બેઠા રડે છે. અને એમાં અર્જુન દાદા એટલે મોટાભાઈ અને એ બધા આલિંગભાઈ બહુ ભાવનગરની એક બે વ્યક્તિ, રાજાના માળી પરિવારના એક વડીલ મનજી બાપા, એ બધો પરિવાર, એ બધા બેઠેલા. મનજી દાદાને કહું ત્યાં નાની છે ત્યારે એને પૂછ્યું કે બાપા કેમ રડો? કે વાલા મંડપવાળાને કહો મંડપના પૈસા લઈ લે, મંડપ કાઢી નાખે, પોથી જઈને રામજી મંદિરમાં મૂકી ગયો, શાસ્ત્રી બાપાના જે નક્કી કર્યા એ વાલા દઈ ગયો. તો બાપા શું કહો કે કાલ રામ વનમાં જાય, એકવાર તો મારો બાપ સૌ દુરસ્માંથી ફરીને આવ્યો, હવે મારે મારા રામને ફરીવાર મારે વનમાં નથી જવા દેવો. આવી જેની લાગણી, આવા રામમય સંત અને રાષ્ટ્રવાદી સંત એવા બજરંગદાસ બાપા, એના પરચા અને જે શ્રદ્ધા જેને છે એને તો જ્યાં જ્યાં શ્રદ્ધા ને જ્યાં જ્યાં ભાવથી પુકાર્યા છે ત્યાં સંત આવ્યા છે. એવી આ બગડાણાની બહુ પવિત્ર ભૂમિ, અને જ્યાં બગડાણા ઋષિએ 78,000 વર્ષ ભગવાનનું ભજન કરેલું એક પુલા ઉપર, પછી ત્યાં બગડો કામળ્યો, બગડેશ્વર મહાદેવ, બગડ નદી, બગડાણા ધામ અને બજરંગદાસ બાપા, આ બધાય બળ એ બનો બહુ મોટો બોળો પરિવાર, બોળો મહિમા
એટલે આપણો બરદાણા ભજનદાસ બાપાનું ધામ એ બરદાણા.